થયા પછી 1 ફેબ્રુઆરીથી હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થઈ ચૂકી છે। આ યાત્રામાં કોંગ્રેસ રાજ્યના દરેક ઘરમાં રાહુલ ગાંધીનો સંદેશો પહોંચાડશે। ભારત છોડો યાત્રાથી પ્રેરાઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાથ સે હાથ જોડો યાત્રા દ્વારા સૌ કોઈના હાથ સાથે હાથ મિલાવીને કોંગ્રેસ તેમની સાથે છે તેવી હૈયાધારણા આપશે। અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસ સમિતિ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરી અને જેમાં ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી આ યાત્રા શરૂ થઈ હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। કોંગ્રેસ બેઠી જ છે, કોંગ્રેસ તૈયાર જ છે અને આજે હાથ સે હાથ જોડો યાત્રા महात्मा गांधी ना गांधी आश्रम में वंदना करीने पेपर फूटवाना मुद्दे राजीव गांधी भवन सुधी हाथ से हाथ जोड़ो यात्रा नो कार्यक्रम राख्यो छे। 6 लाख सरकारी नौकरीओना पद खाली छे। 27-28 वर्ष में 40 थी वधारे पेपरो फूट्या छे। आ पेपरो फूटता नथी। आरएसएस नी भर्ती करवा माटे ભાજપની સરકાર પોતે પેપર ફોડે છે અને આ 6 લાખ પદો ભરાય નહીં અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આ આરએસએસના લોકોને કોન્ટ્રાક્ટ મળે, આરએસએસની વિચારધારા લોકો સરકારી તંત્રમાં ઘૂસે અને એ પછી આરએસએસને ભાજપનો એજન્ડા જે નક્કી થયો છે એ એજન્ડા ઉપર સરકાર ચાલે, આ એક વ્યવસ્થિત કૌભાંડ માત્ર ગુજરાતમાં નહીં આખા દેશમાં છે। અને પેપર ફૂટવાની ઘટનાથી 25 લાખ બેરોજગાર યુવાનો આહત થયા છે। કોઈને પરમિશન આપવામાં નથી આવતી। અમારી પણ આ યાત્રાને પરમિશન રાત્રે 1 વાગે મુખ્યમંત્રી લેવલે રજૂઆત કરીએ ત્યારે મળે છે। આવી તાનાશાહી છે, આવી હિટલરશાહી છે ગુજરાતમાં અને આ પેપર ફૂટવાના મુદ્દે પંચાયત સેવા પસંદગીમાં પરીક્ષા લેવો અધિકારી નથી, આઈપીએસ ઓફિસરને મૂકવા પડે છે અને એ આઈપીએસ ઓફિસરને મૂકી ભૂતકાળમાં મૂક્યા હતા અને કોઈ વ્યવસ્થા ના મળી અને આજે પણ આ પેપર ફૂટવાની જે ઘટનાઓ બની છે। અમે વિનંતી કરીએ સરકારને કે વિધાનસભા મળી રહી છે ત્યારે 1 દિવસ ગુજરાતના યુવાનોને ગાંધીનગર આવવાની છૂટ આપો, એને રજૂઆત કરવાની છૂટ આપો। જો આ ગુજરાતના બેરોજગાર યુવાનોની દશા શું છે, આત્મહત્યાઓ થઈ રહી છે, વ્યક્તિગત સામૂહિક આત્મહત્યાઓ થઈ રહી છે, પેપર માટેના સમય જતા રહ્યા, વય મર્યાદા પૂરી થઈ ગઈ, આ બધા મુદ્દાઓને લઈ અને કોંગ્રેસે આજે હાથ સે હાથ જોડો યાત્રાનો કાર્યક્રમ આપ્યો છે। ગીર સોમનાથના વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા